सौराष्ट्र यूनिवर्सिटी में सेनेटना सभ्यों की मीटिंग मिली थी, जेमा आचार संहिता की आड़ में कुलपति द्वारा अमुक प्रस्तावों मुलतवी रखवामा आव्या हता। कांग्रेस प्रेरित सेनेट सभ्यों प्रस्ताव न सांभळवा पड़े ते माटे आ प्रस्तावों मुलतवी रखवामा आव्या हता। सेनेट मीटिंग अंगे मंजूरी लेवा बाबते कलेक्टर द्वारा पण पत्र लखवामां आव्यो होवा छतां कुलपतिए निरस्ता दाखवी मंजूरी लीधा विना ज मीटिंगनुं आयोजन करीने आचार संहितानो भंग कर्यो हतो। सौराष्ट्र यूनिवर्सिटी खाते तमाम सेनेट सभ्योनी एक मीटिंग योजाई हती, जेमां कांग्रेस प्रेरित सेनेट सभ्य द्वारा मीटिंग शुरू थाय ते पहेला ज पोतानो विरोध दर्शाव्यो हतो। विरोध दर्शावता कांग्रेस प्रेरित सेनेट सभ्योए जणाव्यु हतुं कि सौराष्ट्रना 1500 जेटला अध्यापकोनुं छठ्ठुं पगार पंच मंजूर थया बाद एरियसनी रकम हजु सुधी चूकवामां आवी नथी। ते उपरांत यूनिवर्सिटी द्वारा कई रीते कॉलेजनुं जोड़ाण आपवामां आवे छे, स्वदीपचंद गाड़ी नामनुं भवन बनाववामां आवे सहितना प्रस्तावो मीटिंगमां रजू करवाना हता, परंतु आ तमाम प्रस्तावो आचार संहितानी आड़मां पेन्डिंग राखवामां आव्या हता। कुलपतिनी मेली मुरादने लीधे आ तमाम प्रस्तावो मुलतवी राखवामां आव्या हता। कुलपति आ प्रश्नोनो शुं जवाब आपशे तेवी भीतिथी आ प्रश्नो मुलतवी राखवामां आव्या होवानो आक्षेप कांग्रेस प्रेरित सेनेट सभ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। આજે અમારો મુખ્ય પ્રસ્તાવ હતો કે સૌરાષ્ટ્રના અધ્યાપકોને તાત્કાલિક એરિયર્સની રકમ ચૂકવી આપવામાં આવે। અમારા પ્રસ્તાવથી ગભરાઈને કુલપતિએ આચારસંહિતાના બાના હેઠળ અધ્યાપકનો અવાજને રૂંધવાનો પ્રયત્ન કર્યો છે। અમારા પ્રશ્નો હતા કે કોલેજોને કેવી રીતે જોડાણ આપવામાં આવે છે, આ પ્રશ્નોને પણ દબાવી દેવાના ભાગરૂપે ચૂંટણી આચારસંહિતાની વાત કરીને પ્રશ્નોને પ્રસ્તાવ રજૂ નથી થવા દીધા। સ્વર્ગસ્થ દીપચંદભાઈ ગાર્ડીના નામે સેનેટનું ભવન બને આ અમારો પ્રસ્તાવ હતો। કુલપતિને આનામાં પણ તકલીફ લાગી, તમામ પ્રસ્તાવોને રાજકીય રીતે જોવાનો કુલપતિશ્રીનો અભિગમ હતો, એના કારણે આ પ્રસ્તાવો રજૂ ન થાય એવો એમનો પ્રયાસ હતો। રાજકોટના ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરને અમે પણ રજૂઆત કરી હતી। કલેક્ટરે કુલપતિને 3 દિવસ પહેલાં પત્ર લખીને કીધું હતું કે અમારી મંજૂરી લઈ અને આગળની કાર્યવાહી કરવી। કુલપતિ આ મંજૂરી લેવામાં નિષ્ફળ રહ્યા છે। ઉલટું એમને એવું કીધું કે કલેક્ટરનો આવો પત્ર અમને મળ્યો પણ નથી। વાર્ષિક અહેવાલની ચર્ચા થાય, વાર્ષિક અહેવાલમાં યુનિવર્સિટીએ કરેલા સત્કાર્યોની પ્રશંસા થાય, એની બદલે મીટિંગ ચાલુ થયા પછી આ અહેવાલ સીધો જ ટેબલ ઉપર રજૂ કરવામાં આવ્યો। કુલપતિએ ચૂંટણી આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટરને પૂછીને પ્રશ્નને પ્રસ્તાવ રદ કર્યા હશે એવું માનું છું। બજેટમાં આચારસંહિતાનો ભંગ થાય છે કે નહીં એ કુલપતિએ નિર્ણય નથી કરવાનો, ચૂંટણી અધિકારીએ નિર્ણય કરવાનો છે। એમણે અહીંયા પત્ર લખીને કુલપતિને દર્શાવ્યું છે કે તમે અમારી મંજૂરી લઈ લેજો। આ પત્ર તારીખ 25 માર્ચ 2014, આજની મીટિંગ કરતા 3 દિવસ પહેલા આ પત્ર રજૂ કરવામાં આવ્યો છે। બહુ સ્વાભાવિક જ આચારસંહિતાનો ભંગ થાય તેવું પ્રત્યક્ષ છે, પરોક્ષ રીતે લાગતું હતું। દાખલા તરીકે એમાં ડીએ એરિયર ચૂકવવાનો મુદ્દો એવા વગેરે મુદ્દા હતા, પણ સ્વાભાવિક જ એક થોડુંક પોલિટિકલ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે થાય અને આચારસંહિતાનો ભંગ થાય એવા પ્રશ્નો હતા। એટલે સ્વાભાવિક જ અત્યારે આચારસંહિતા ચાલુ છે અને કુલપતિ તરીકે મારી ફરજમાં આવે છે કે આવા કોઈ મુદ્દા મારે ન લેવા જોઈએ, એટલે અમે એ મુદ્દા મુલતવી રાખ્યા છે, રદ નથી કર્યા। આ સેનેટની મીટિંગનો નિર્ણય 6 મહિના 4 મહિના પહેલાં અમારે કરવાનો હોય છે, થઈ ગયેલો હતો। આજની મીટિંગનો નિર્ણય 4 મહિના પહેલાં જ આપણે થઈ ગયેલો હતો। આચારસંહિતાનું ભંગ ઉલ્લંઘન થયેલું નથી, એટલા માટે કે આચારસંહિતાની અંદર આ વસ્તુ એટલા માટે નથી આવતી કે જે બજેટ પ્રોવિઝન છે એ રૂટિન ઓબ્લિગેટરી અને ટીચિંગ એક્સરસાઇઝનો જ ભાગ છે। ઉપરાંત આ અંગે કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો દ્વારા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ કુલપતિને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે મંજૂરી લીધા બાદ જ આ મીટિંગનું આયોજન કરવામાં આવે। એ પત્ર પણ 3 દિવસ પહેલાં કુલપતિને મોકલી દેવામાં આવ્યો હતો। કુલપતિએ આ પત્રની અવગણના કરીને મંજૂરી લીધા વિના જ આ મીટિંગ યોજી સરા જાહેર આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।